નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપણી સ્ટુડિયોમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપાલ દિવ્યાબેન કોસંબિયા હાજર છે અને દિવ્યાંગ બાળકોને, એટલે કે જે શારીરિક, માનસિક, બ્રેઇન ડેફેન્ડમ જે પણ દિવ્યાંગો હોય એ લોકોએ બોર્ડની એક્ઝામમાં કઈ કઈ રીતે તૈયારી કરવી, સરકાર દ્વારા એમને કયા કઈ સવલતો ઊભી કરવામાં આવે છે અને દિવ્યાંગો માટે કેટલા નિયમોમાં છૂટછાટ છે તે અંગેની આજે આપણે એમની સાથે ચર્ચા કરવાના છે. દિવ્યાબેન, આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દિવ્યાબેન, બોર્ડની પરીક્ષા શું અને બોર્ડની પરીક્ષાનું મહત્વ શું છે દિવ્યાંગ માટે? નમસ્કાર. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત વિકલાંગ બાળકોની શાળામાં આજે 22 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે રહી છું અને આ દિવ્યાંગો માટેના ઘણા બધા પ્રોબ્લેમો પરીક્ષા ક્ષેત્રે હોય છે, જે આજે ગુજરાત રાજ્ય ખૂબ જ સરળતાથી એ પ્રશ્નોને ઉકેલ મેળવી શક્યા છે અને આજે દિવ્યાંગ બાળકો ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે. બોર્ડની એક્ઝામનું મહત્વ શું બેન? બોર્ડની એક્ઝામમાંનું મહત્વ તો ખૂબ છે. જે શાળાકીય બોર્ડ શાળાકીય પરીક્ષા લેવામાં આવે છે એ રીતની જ છે, પરંતુ પ્રશ્નપત્ર એક સરખા હોય છે અને એ ઓલ ઓવર ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વેલિડ છે એનું સર્ટિફિકેટ. જે અન્ય ક્ષેત્રમાં, જે પણ ક્ષેત્રમાં એમણે આગળ જવું હોય તો એ જઈ શકે છે. આપ દિવ્યાંગો માટે પરીક્ષાના સમયમાં છૂટછાટ વધારો આપવામાં આવે છે એ વિશે આપ શું જણાવશો? હા, મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે ના જે કંઈ નિયમો છે એ નિયમોને કઈ રીતે આ પરીક્ષામાં એમને લાગુ પડે છે કે જેથી એ ખૂબ જ સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે ઘણા બધા નિયમો અમે અગાઉ સૂચવ્યા હતા અને એ નિયમોને તેઓએ મૂલ્ય આપ્યું છે. આજે ગુજરાત રાજ્ય, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જે દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016 અન્વયે જે નિયમો બનાવ્યા છે એ નિયમો પહેલાં આવી જે વિશિષ્ટ સંસ્થા છે, શાળા છે, એમની પાસે પણ મંગાવેલા એ નિયમો અમે પણ સૂચવ્યા હતા અને આજે એ અમલમાં આવ્યા છે એનો અમને ખૂબ ગર્વ અને આનંદ છે અને બોર્ડનો પણ ખૂબ ખૂબ એ બાબતે આભાર માનું છું. પરીક્ષા બાબતે ધોરણ 10 અને ધોરણ 12 એ પરીક્ષા લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયમાં છૂટછાટ આપવામાં આવે છે, જેમાં લેખિત પરીક્ષામાં 3 કલાકનું પ્રશ્નપત્ર હોય છે એના કરતાં 1/2 કલાક યાની 30 મિનિટ વધારે આપવામાં આવે છે, જેથી બાળકો ધીમી ગતિએ લખી શકતા હોય તો તેઓને સરળતા રહે અને પ્રશ્નપત્ર પૂરું કરી શકે છે. દિવ્યાંગ બાળકોને પરીક્ષા ફીમાં બી છૂટછાટ આપવામાં આવે છે, શું એ વાત સાચી છે? દિવ્યાંગ બાળકોને આજે ગુજરાત રાજ્ય, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગોના અધિકાર નિયમની અંદર પરીક્ષામાં ફી અંગે સંપૂર્ણપણે માફી આપી વિનામૂલ્યે પરીક્ષા આપી શકશે. એ નિયમ ખૂબ જ અમને યોગ્ય લાગ્યો છે કે આજે દિવ્યાંગ બાળકો કોઈ પણ કેટેગરીના હોય, જે 21 કેટેગરી દિવ્યાંગ બાળકોની નક્કી કરવામાં આવી છે, એ બાળકો આ પરીક્ષાથી વંચિત ન રહે અને ગરીબી હેઠળ હોવાથી તેઓ પરીક્ષા ના આપી શકે એવું રહ્યું નથી. આજે તેઓ ગર્વથી પરીક્ષા આપી શકશે. સામાન્ય બોર્ડના બાળકોના પાસિંગ માર્ક અલગ હોય છે અને દિવ્યાંગ બાળકોના પાસિંગ માર્ક અલગ હોય છે, શું તફાવત હોય છે એમાં? રાષ્ટ્રીય ક્ષેત્રે દિવ્યાંગોની 21 કેટેગરી અમલમાં મૂકી છે. એ 21 કેટેગરીમાં
જે દિવ્યાંગો પરીક્ષા માટે જે કંઈક એમને નડતી મુશ્કેલીઓ છે એને ધ્યાનમાં લઈને તેઓને 100 માંથી 20 માર્ક લાવે તો એને યથાયોગ્ય અમલમાં મૂકેલ છે, 20% પાસિંગ માર્ક રાખ્યો છે. અને સામાન્ય બાળક માટે, સામાન્ય બાળકો માટે 100 માંથી 33% 33 ગુણ 33 માર્ક્સ અને લાવવા જોઈએ. અને દિવ્યાંગોએ માત્ર 20 માર્ક્સ આવે એટલે એ વ્યક્તિ પાસ થઈ જાય એ બાળક. હા જી. પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર કરવામાં કોઈ ભૌતિક સુવિધાઓ કરવામાં આવે છે, એમાં કઈ કઈ સુવિધાઓનો સમાવેશ થાય છે? હા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ખૂબ જ સવલતો આપીને દિવ્યાંગો માટેની ખૂબ સારી સુવિધા અમલમાં મુકાવી છે. દિવ્યાંગ બાળકો જ્યાં રહેતા હોય એ રહેઠાણની નજીકને શાળામાં એમને પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે છે અને ત્યાં એમને બેન્ચ, ટેબલ, પાટલી કે રેમ્પ કે શૌચાલય એને કોઈ પણ બાબતની જે કંઈ સુવિધા એને અનુરૂપ હોય, દિવ્યાંગને અનુરૂપ હોય એવી તમામે તમામ સુવિધા કરવા માટે જણાવેલું છે. અને એ સુવિધા જે શાળામાં એમનું પરીક્ષા કેન્દ્ર આવેલું હોય એ શાળામાં ભણી તળિયે તેમને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વિશિષ્ટ શૈક્ષણિક સાધન સામગ્રી ઉપયોગ કરવાની પણ છૂટછાટ આપવામાં આવે છે, તો એ શૈક્ષણિક સાધન સામગ્રીમાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ થાય છે? દિવ્યાંગ બાળકોમાં જે અંધ બાળકો છે, ડેફ એન્ડ ડમ બાળકો છે, એવા બાળકોને બ્રેઇલ લિપિ અને એવા ઘણા સાધનો એવા હોય છે જે એમને ઉપયોગમાં હોય તો એ પરીક્ષા સારી રીતે આપી શકે, તો આવી બ્રેઇલ લિપિને અન્ય એવા સાધનો હોય અને એમને જરૂર પડે તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના અન્વયે તેઓ એ કરી શકે છે, લઈ શકે છે લાભ. તો અંધ બાળકોના પેપર શું બ્રેઇલ લિપિમાં આવતા હોય? અંધ બાળકોના પ્રશ્નપત્ર પણ બોર્ડે બ્રેઇલ લિપિમાં કરવા માટે જણાવ્યું છે અને થાય છે. જો અંધ બાળકને એ પ્રશ્નપત્ર બ્રેઇલ લિપિમાં જોઈતું હોય તો જ્યારે બોર્ડનું પરીક્ષાનું ફોર્મ ભરવામાં આવે ત્યારે તે વિગત એમને જણાવવી પડે. ધોરણ 10 અને 12ની જાહેર લેખિત પરીક્ષાનું મૂલ્યાંકન અંગે શું વ્યવસ્થા હોય છે અને કઈ રીતે કાર્ય કરે છે? કે એક દિવ્યાંગ બાળકનું પેપર હોય એને તપાસનાર પણ દિવ્યાંગની સાથે જે કાર્ય કરતા હોય એવા જ લોકોને આપવામાં આવે છે, શું એ વાત સાચી છે? માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ જે દિવ્યાંગ બાળકો હોય એના જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર એમને જે પરીક્ષા લીધી હોય એના માટે તપાસવા માટે એક કોઈ પણ એક સેન્ટર રાખવામાં આવે છે અને નેશનલ કક્ષાએ જે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિમાયેલા જે શિક્ષકો હોય એના દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યાં જે બાળકોને લખવામાં, આકૃતિ દોરવામાં કે જોડણીમાં કે એવી કંઈક ભૂલ હોય તો એને પણ ક્ષમ્ય ગણીને તેઓ ચેક કરે છે અને મૂલ્યાંકન કરે છે. રીડર અને રાઇટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે અને એ રીડર અને રાઇટર એ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે અને વ્યવસ્થા કોણે કરવાની હોય છે? માતા પિતા કરતા હોય છે કે સંસ્થા કે જે લોકોની જે સ્કૂલ કે બોર્ડવાળા, કોઈ રીતે વ્યવસ્થા કરાય? ખૂબ સારો પ્રશ્ન છે. જે દિવ્યાંગ બાળકો જે શાળામાં ભણતા હોય તો ત્યાં પણ એમના જે બોલવાની ભાષા હોય, એમને જે એની બાજુમાં મિત્ર રહેતો હોય, એની સાથેના જે મિત્રો ભણતા હોય તો એવા મિત્રો એમની ભાષા સમજી શકે તો એ પોતાની શાળામાંથી પણ રાઇટર તરીકે લઈ શકે અને જેને હાથમાં તકલીફ હોય કે લખવામાં કંઈક ગેરસમજ ઉપસ્થિત થતું હોય તો એવા વિદ્યાર્થીઓ પણ લૈયા તરીકે સેવા મેળવી શકે છે અને એ પોતાની શાળાનો હોય કે અન્ય શાળાનો હોય તો પણ એનાથી એક કક્ષા
નીચી એટલે એટલે કે ધોરણ દસમામાં હોય તો નવમા ધોરણના વિદ્યાર્થી લઈ શકે છે. વિષય પસંદગીમાં પણ દિવ્યાંગ બાળકોને છૂટછાટ આપવામાં આવે છે, એટલે કઈ રીતની પદ્ધતિ હોય છે, કઈ રીતની વિષય પસંદગી કરવાની હોય છે અને કઈ રીતની છૂટછાટ મળતી હોય છે? દિવ્યાંગ વિદ્યાર્થીઓને ક્યારેક ક્યારેક ગણિતમાં કે કંઈ ઇંગ્લિશમાં કે ભાષાકીય પ્રોબ્લેમ હોય એવી નડતરમાં તેઓ આગળ વિષયને લઈને આગળ ભણી શકતા નથી, તો બોર્ડ દ્વારા ખૂબ આ સારી સુવિધા પૂરી પાડી છે, જેમાં જૂથ પ્રમાણે વિષય પસંદગી કરવાના હોય છે, જેમાં જૂથ એકમાં પોતાની જે ભાષાકીય પેપર હોય તો એને ચૂઝ કરી શકે છે અને જૂથ બેમાં જે વિષય છે એ વિષયમાંથી એણે જેટલા પસંદ કરવા હોય એ પણ પસંદ કરી શકે છે. બોર્ડની પરીક્ષામાં 7 વિષય હોય છે જે એને પસંદ કરવાના હોય છે, તો એ પોતાની રીતે એમને આવડતા એવા વિષયો પસંદ કરી અને પરીક્ષા આપી શકે છે અને આગળ વધી શકે છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તણાવ અને મૂંઝવણમાં હોય છે, તેનો શું ઉકેલ છે? વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા થોડો તણાવ એટલા માટે ઊભો થાય છે કે એમને અંદરથી એવું કંઈક હોય છે કે આ પૂછાશે કે કેમ, મેં વાંચ્યું છે આવશે કે કેમ, શું થશે, મને જે માર્કની ધારણા કરેલી છે એટલું થશે કે કેમ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મારી એટલી જ એક સૂચના છે અને માર્ગદર્શન છે કે વધારેમાં વધારે ફક્ત ખાલી તમે કોન્ફિડન્સ રાખો, જેટલો કોન્ફિડન્સ તમારામાં હશે એટલો તમે ઓછા સમયમાં સરસ રીતે પરીક્ષાની તૈયારી કરીને ખૂબ સારી રીતે લખી શકશો અને પરિણામ પણ મેળવી શકશો. અમારા દિવ્યાંગ બાળકોની શાળામાં દિવ્યાંગ બાળકોને અમે ફક્ત કોન્ફિડન્સ જ આપીએ છીએ અને એ કોન્ફિડન્સથી અમે વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસ સુધી લાવી અને તેમને એક્સ્ટ્રા તાસ લઈને એમને ભણાવીએ છીએ અને પરીક્ષાના સમયે અમે હોસ્ટેલમાં જ એ બાળકોને રાખીએ છીએ અને એ બાળકોને જ્યાં સેન્ટર આવેલું હોય એ સેન્ટર પર મૂકવા જવાનું, લેવા જવાનું અને એની તમામે તમામ બાબતની કાળજી લેવામાં આવે છે, જેથી પોતે એકદમ કોન્ફિડન્સ થઈને એ પરીક્ષા આપવા જઈ શકે છે. બિલકુલ ડર રાખ્યા વગર તેઓ પરીક્ષા આપી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે છે. અમારું આ શાળાનું પરિણામ 100% ગયા વર્ષે પણ આવેલું હતું અને આ અમારા બાળકોમાં ફક્ત કોન્ફિડન્સ છે અને અમે કોન્ફિડન્સ તૈયાર કરાવીએ છીએ જે આ બાળકોની જરૂરી છે. અમુક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને જ જીવનની અંતિમ પરીક્ષા સમજી લે છે અને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, એવું નહીં કરવા વિશે બીજા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? એ વિદ્યાર્થીઓમાં એક ડર હોય છે, એ ડરને ખરેખર કાઢી નાખવો જોઈએ. એમાં પોતાના ઘરમાં પણ વાતાવરણ એવી રીતના હોય કે મા બાપ પણ એવું ઈચ્છતા હોય કે મારું બાળક ભણે, ખૂબ સારા ટકા આવે, બધા કરતાં એના વધારે ટકા આવે, સાયન્સમાં પ્રવેશ મેળવે, એવી ઘણી બધી બહુ મોટી મોટી આશા હોય છે. પરંતુ મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એ બાળકને તમે આગળ વધારશો, પ્રોત્સાહન, પ્રેમ અને હૂંફ આપશો તો એ બિલકુલ પરીક્ષાના ભયમાંથી મુક્ત થશે અને કોઈ પણ જાતના એવા ગેરકાયદેસર પગલું ભરશે નહીં. માતા પિતા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સમયે કેવો વ્યવહાર કરવો જોઈએ કે જે રીતે દેખાદેખી ન કરવી જોઈએ, આનું બાળક આટલું ભણે છે તું નથી ભણતો, એ વિશે આપ માતા પિતાને શું સલાહ આપશો? મારે તો માતા પિતાને એટલી સલાહ આપવાની હોય છે, પરીક્ષા સમયે મા બાપે બાળકની સાથે રહીને એમને જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવી જોઈએ અને ભલે મા બાપ અંગૂઠા છાપ હોય તો પણ વાંધો નહીં, પરંતુ તમે દીકરા દીકરી પાસે બેસશો ને તો એમને હૂંફ આવશે, એને પ્રેમ મળશે,
તો એ કરવા માટે પ્રયત્ન કરશે અને તમે એની સાથે બેસીને સમય અનુસાર વાંચવાનું, લખવાનું કે એને થોડું મનોરંજન આપો કે થોડું એમને સારું સારું ભોજન, જે આરોગ્યની રીતે ખૂબ સારું હોય ને મગજનો વિકાસ થાય એવા ભોજનને પણ તમે આપી અને એ બાળકને ફક્ત ખાલી પ્રેમ, હૂંફ અને લાગણી જ આપો તો એ બાળક ખરેખર એ કરવા માટે પ્રયત્ન કરશે, તમારી પાસે પ્રોત્સાહન મેળવશે અને ભયનો જે ભય ફેલાયેલો છે એમના મનમાં શરીરમાં એ દૂર થશે અને એકાગ્રતા વધશે અને જરૂર ચોક્કસથી તેઓ પરિણામ સારું લાવી શકશે. આપ બોર્ડના એક્ઝામના બાળકોને એ જણાવો કે જો એ બોર્ડની એક્ઝામમાં ચોરી કરશે અને જો એ પકડાઈ જશે તો એને કઈ રીતના શિક્ષાત્મક પગલાં લેવાશે. બોર્ડની પરીક્ષાની અંદર દરેક પરીક્ષાના ખંડમાં કેમેરા મૂકેલા હોય છે અને એ કેમેરા સતત વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત હોય છે અને એ વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે, ચોરી કરતે તો પણ એમાં દેખાઈ આવે છે. તેથી કોઈ પણ વિદ્યાર્થી ચોરી ન કરે, કારણ કે કેમેરા દ્વારા જે તે શાળાના પ્રિન્સિપલો છે એમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે અને એમાં જો કંઈક એવી ભૂલ જણાય અને ચોરી કરતા પકડાય તો બોર્ડ દ્વારા એમને શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવે છે અને ફી પણ વસૂલ કરવામાં આવે છે. તેથી બાળકો, તમે જે આવડે, જેટલું આવડે પ્રેમથી તમે લખશો, એકબીજામાંથી ચોરી કરશો નહીં, બસ, અને સચેત રાખશો. આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી બાળકોને કઈ રીતની ટિપ્સ આપવા માંગો છો કે કઈ રીતે તમારે ભણવું જોઈએ અને હવે એક મહિનો બાકી છે, કઈ રીતે તમારે પ્લાનિંગ સાથે ભણવું જોઈએ હવેના એક મહિનામાં? હવેના એક મહિનાની અંદર બાળકોએ જે અગાઉ કરેલું છે, જે સારા ટકા લાવવાના છે એવા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર સોલ્યુશન અને જે તે એમનામાં જે લખવામાં કે જે મિસ્ટેક થતી હોય એ જાતે પણ ચકાસીને એ કરી શકે છે અને જે બીજા મધ્યમ બાળકો હોય તો એવા બાળકો જે જેટલું આવડે, જેટલું થાય તેટલું કરવા માટે પ્રયત્ન કરશો, કારણ કે ના આવડે એવું ક્યારે પણ મગજ પર લેશો નહીં અને બોર્ડની પરીક્ષામાં નાના 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 પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાશે જે આપ લખી શકશો અને એટલું વાંચન પણ સતત કરતા રહેશો તો જરૂરથી પરિણામ મેળવી શકશો. થેન્ક યુ સો મચ દિવ્યાબેન, દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી બોર્ડની એક્ઝામના બાળકોને માર્ગદર્શન આપવા માટે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર મારા ગુજરાતના સર્વ દિવ્યાંગ ભાઈ બહેનોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, ખૂબ સારી રીતે લખજો અને જે કંઈક તમને પ્રોબ્લેમ આવે, જે કંઈક તમને માર્ગદર્શન જોઈતું હોય તો અમારી સંસ્થાનો અમારો સંપર્ક કરજો, જરૂરથી મદદ કરીશું. થેન્ક યુ વેરી મચ. Thank you.